नमस्ते बाळ मित्रों, आज आपणे धोरण 7 मां ज्ञान सेतु ब्रिज कोर्स पुस्तक मां जे तमने शाळामांथी मळेल छे तेमां अगाऊ कदम मां जे प्रमाणे समझ्या तेवी रीते हवे आज आपणे कदम 13 विशे समझ प्राप्त करवानी छे। पेज नंबर पुस्तक मां खोलो 52 पेज पर आपेल कदम 13 विशे समझ प्राप्त करिए। तो प्रश्न नंबर 1 छे, चित्रना आधारे वर्णन करो। हवे तमारे चित्रने निहाळवानुं छे અને ચિત્રના આધારે તમારે વર્ણન કરવાનું છે। જોઈએ તો એ ચિત્રમાં પર્વતોની પાછળ સૂર્ય ઉગી રહ્યો છે, ઝાડ પર કેટલાક પક્ષીઓ બેઠા છે અને ટવકા કરી રહ્યા છે। એક મોર ઝાડની નીચે બેઠો છે, તળાવમાં કમળના ફૂલ ખીલેલા છે, માછલીઓ તળાવમાં તરવાનો આનંદ માણી રહી છે। સવારનો સમય હોય અને વાતાવરણ ખૂબ જ આહલાદક ભર્યું લાગી રહ્યું છે, તો તમે વર્ણન તમારી જાતે પણ લખી શકો છો। પેજ નંબર 53 પર જોઈએ, પ્રશ્ન નંબર 2, પ્રશ્નના જવાબ લખો। પ્રશ્ન 1 કે શાળામાં પ્રવાસ સમિતિ કયા કયા કામ કરે છે એની નોંધ લખો। તો શાળામાં પ્રવાસ સમિતિ પ્રવાસના આયોજન અંગે કાર્ય કરે છે, શાળામાંથી કઈ કઈ જગ્યાએ પ્રવાસ ગોઠવા છે તે નક્કી કરે છે, કયા કયા સ્થળ પસંદ કરવા તે નક્કી કરે છે, કઈ તારીખે પ્રવાસમાં જવું તે નક્કી કરે છે અને પ્રવાસમાં કેટલો ખર્ચ થશે તે બધું જ પ્રવાસ સમિતિમાં રોકાયેલ વ્યક્તિઓ નક્કી કરે છે। પ્રશ્ન નંબર 2, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે, રેવતી આવું શા માટે કહે છે? તો સાહેબ ગયા વર્ષ થયેલા પ્રવાસની વાતો કરવાનું શરૂ કર્યું, આથી રેવતીને એવું લાગે છે કે સાહેબ પ્રવાસના સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા છે। પ્રશ્ન નંબર 3, પોતાનું નામ લખવાની ઉતાવળમાં શિક્ષક શું લખવાનું ભૂલી જાય છે? પોતાનું નામ લખવાની ઉતાવળમાં શિક્ષક ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર વિશે લખવાનું ભૂલી જાય છે। 4 પ્રશ્ન, પ્રવાસનું આયોજન કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? તો પ્રવાસનું આયોજન કરતી વખતે પ્રવાસ ખૂબ જ લાંબો પણ નહીં અને ટૂંકો પણ નહીં તેની કાળજી રાખવી જોઈએ। બાળકો માટે જોખમી હોય તેવા સ્થળોની પસંદગી ન કરવી જોઈએ। કઈ ઋતુમાં પ્રવાસ ગોઠવવો તેની પણ કાળજી રાખવી જોઈએ। પ્રશ્ન નંબર 5, દરિયામાં નૌકા પ્રવાસની આધુનિક સુવિધા અંગે વડીલો પાસેથી માહિતી મેળવી નોંધ લખો। તો દરિયાની અંદર તમે કોઈ નૌકા પ્રવાસ કર્યો હોય નાવમાં બેસીને, તો તમે એની માહિતી અહીંયા લખી શકો છો કે કેવી મજા આવે છે, કેવી રીતે આનંદ માણી શકાય છે। દરિયામાં નૌકા પ્રવાસ કરવાથી આપણને ખૂબ જ મજા આવે છે, તો તમે તમારા વડીલ પાસેથી આ માહિતી મેળવીને નોંધ કરી શકો છો। હવે પેજ નંબર 54 પર પ્રશ્ન નંબર 3, આપેલ નામ અને ક્રિયાપદનો ઉપયોગ કરી વાક્ય બનાવો। નામ પદ આપ્યું છે અને ક્રિયાપદ આપ્યું છે, બંનેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે કે ઘોડો કુણું કુણું ઘાસ ચરી રહ્યો છે। ફૂલ અને હસવું, તો સવારે બગીચાના ફૂલ હસતા હોય તેવા લાગે છે। નદી અને વહેવું, ગામના પાદરમાંથી જ નદી ખળખળ વહેતી હતી। હોડી અને તરવું, વરસાદના પાણીમાં કાગળની હોડી તરવા મૂકવાની પણ મજા છે। રમા લખવું, રમા સ્વચ્છ ભારત વિશે નિબંધ લખે છે। પતંગિયું ઉડવું, પતંગિયું એક ફૂલ છોડ પરથી બીજા ફૂલ છોડ પર ઉડાઉડ કરે છે। પ્રશ્ન નંબર 4, તમારા ગામની નજીકમાં આવેલ પ્રસિદ્ધ સ્થળ વિશે 5 વાક્યો લખો। તમારે તમારા ગામની નજીક આવેલ પ્રસિદ્ધ એટલે કે જાણીતું કોઈ સ્થળ હોય, ધાર્મિક હોય, કોઈ ફરવાલાયક સ્થળ હોય, તો તેના વિશે તમારે અહીંયા લખવાનું છે। તો બાળ મિત્રો, આ કાર્ય તમારે જાતે કરવાનું છે। હવે જોઈએ કદમ 14 પેજ નંબર 55 ખોલો, જેની અંદર પ્રશ્ન નંબર 1, નીચેનું ચિત્ર જુઓ, બાળકો શી વાતચીત કરતા હશે તમારા શબ્દોમાં લખો। તો અહીંયા ચિત્રને નિહાળો તમે બરાબર અને જુઓ કે બાળકો શું કરી રહ્યા છે તેના વિશે લખવાનું છે। તો આ ચિત્ર ધોરણ 6 ની અંદર આવતા સારા અક્ષર પાઠનું છે, જેની અંદર બધા મિત્રો સારા અક્ષરો કેવી રીતે આવે તેની વાત કરી રહ્યા છે। કોઈ કહે કે કલમથી લખાય તો સારા અક્ષર આવે, કોઈ કહે વળી અણીવાળી પેન્સિલથી લખીએ તો અક્ષર સારા આવે,
કોઈ વળી એમ કહે કે લીસા પાનાવાળી જો નોટમાં લખીએ તો અક્ષર સારા આવે. આમ વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે લખવા સારા અક્ષર કાઢવા માટેના વિચારોની વાતો કરી રહ્યા છે. હવે પેજ નંબર 56 ખોલો. પ્રશ્ન નંબર 2, આ એકમમાંથી મેહુલ દ્વારા બોલાયેલ કોઈ પણ 5 વાક્યો લખો. તમે જુઓ કે પાઠનું અંદર વાંચન કરશો એટલે ખબર પડશે કે મેહુલ કયા કયા વાક્યો બોલે છે. આ લેશન પૂરું થઈ જાય એટલે શાંતિ નહીં, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય, આ કલમ વળી શું છે, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે, ધીરજ રાખીએ ને સતત પ્રયત્ન કરીશું તો ચોક્કસ સફળ થઈશ. પ્રશ્ન નંબર 3, અહીં ફકરામાં કેટલાક શબ્દો લખાયેલા છે તેમાં ગોટાળો થયો છે. ગોટાળાવાળા શબ્દો પર ગોળ ફરતે ગોળ કરો અને યોગ્ય શબ્દ મૂકી ફકરો ફરીથી લખવાનો છે. તમે જુઓ કે અહીંયા ખોટું લખાયું છે તો એના પર ગોળ કરવાનું છે અને તમારે સાચું લખવાનું છે. ફકરાને વાંચીએ કે મારી ખોટી બહેને, ખોટી આવે તો ના, અહીંયા ગોળ કરવાનું છે. શું આવશે? મારી મોટી બહેને કાગળમાં લખ્યું હતું ચાટલું. ચાટલું નહીં આવે, શું આવશે? માટલું. બરાબર સાફ કરજો. ઓટલો, ઓટલો નહીં આવે, શું આવશે? ચોટલો. બરાબર ગૂંથજો. ચોટલાની. બરાબર સાફ. ચોટલો નહીં આવે, શું આવશે? ઓટલાને બરાબર સાફ કરજો. મને થયું આમ કે કેમ, આગળ વાંચ્યું ડોરને બરાબર મારજો. મારજો નહીં આવશે, શું આવશે? ચારજો. એક ડોર તો કાંખે, કાંખે નહીં આવે, શું આવશે? આંખે. બોડું, બોડું નથી, શું આવશે? કાણું છે. તો બાળ મિત્રો, જે શબ્દો લખવામાં ગોટાળો થયો છે એ શબ્દોના પર ગોળ કરીને તમારે ત્યાં સાચો શબ્દ મૂકી અને આ ફકરાને ફરીથી લખવાનો છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1, આ પાઠમાં સંવાદ દ્વારા શું દર્શાવવામાં આવ્યું છે? તો આ પાઠ દ્વારા સારા અક્ષર કેવી રીતે કરી શકાય તે દર્શાવવામાં આવ્યું છે અને સારા અક્ષર માટે સતત મહેનત અને સતત પ્રયત્ન કરવો એ બાબતને પણ દર્શાવવામાં આવી છે. હવે પેજ નંબર 57 પર જુઓ. પ્રશ્ન નંબર 2, નોટબુકમાં લખવા માટે તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? તો તમે જુઓ કે નોટબુકમાં લખવા માટે બોલપેન, પેન્સિલ, સ્કેચ પેન વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 3, પહેલાના જમાનામાં પેન કે પેન્સિલ શોધાઈ ન હતી ત્યારે કેવી રીતે લખાતું? તો પહેલાના જમાનામાં પેન્સિલની શોધ થઈ ન હતી ત્યારે લોકો લખવા માટે કલમ અને દવાતનો ઉપયોગ કરતા હતા. કલમથી લખવા માટે કલમને વારંવાર દવાતમાં બોળવી પડતી હતી અને લખાણ લખતા હતા. પ્રશ્ન નંબર 4, તમે શાના વડે લખવામાં મજા આવે છે, કેમ, તમને કેવી રીતે મજા આવે છે? તો તમને જેવી રીતે મજા આવતી હોય પેન્સિલથી લખવામાં મજા આવે છે, બોલપેનથી લખવામાં મજા આવે છે, તો તમે એવી રીતે લખી શકો છો. હું કહું છું કે મને બોલપેનથી લખવામાં મજા આવે છે કારણ કે બોલપેન વડે લખેલું લખાણ સુંદર લાગે છે, લાંબા સમય સુધી ટકી રહે છે, એટલા માટે બોલપેનથી લખવાની મને મજા આવે છે. પ્રશ્ન નંબર 5, ગાંધીજીનું ખરાબ અક્ષરો બાબતે મંતવ્ય જણાવો. તો ગાંધીજી શું કહેતા હતા? તો ગાંધીજી ખરાબ અક્ષરો માટે કહેતા હતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે, તો સારા અક્ષરો એ હાથનું ગરેણું છે. પ્રશ્ન નંબર 6, કે અક્ષરના મતે અબ્બા નાના ભાઈને શા માટે ચિત્રો દોરાવતા? તો અક્ષરના મતે તેના નાના ભાઈની ચિત્રો એટલા માટે દોરાવતા હતા કે જેના કારણે અક્ષરના વળાંક સુંદર અને સરસ આવે. હવે પેજ નંબર 58 પર જોઈએ. પ્રશ્ન નંબર 5, આપેલ નામને યોગ્ય વિશેષણ સાથે જોડો. વિશેષણ સાથે જોડવાનું છે આપણને કે ભાઈ પર્વત, તો પર્વત કેવો હોય
तो पर्वत केवो होय ऊंचो। स्वेटर, स्वेटर केवो होय तो स्वेटर केवो होय गरम। अक्षर, अक्षर केवा होय तो मरोड़दार। तेवी रीते ज विद्यार्थी, विद्यार्थी केवो होय तो होशियार। एवी रीते जवेरात, जवेरात केवी होय तो कीमती। अने तेवी रीते कूतरो तो कूतरो केवो होय वफादार। तो आवी रीते साम सामे आपणे विशेषण जोड़वाना छे। प्रश्न नंबर 6, सुंदर अक्षरे हाथनु गरेणु छे तमारा शब्दों में समझावो। अगाउना एकम में जोयुं तुं आपणे आ के सुंदर अक्षर विषे, ते के सुंदर अक्षरे हाथनु गरेणु केम छे। तो गांधीजी कहता था के खराब अक्षर ए अधूरी केळवणी नी निशानी छे। वात तो साची, માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો તેના અક્ષર સુંદર અને સુરેખ ન હોય તો સામી વ્યક્તિ પ્રભાવિત કરી શકાય નહીં। માટે સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં તેનો વિશેષ પ્રયત્ન કરવો પડે। આપણું લખાણ સુંદર અને મરોડદાર અને સુવાચ્ય અક્ષરોમાં હોવું જોઈએ। મોતીના દાણા જેવા અક્ષરે લખેલું લખાણ વાંચવું સૌને ગમે છે। બે શબ્દો વચ્ચે અક્ષરોનું અંતર રાખવું જોઈએ। અક્ષરો સુંદર હશે તો વાંચનારને ચોક્કસ ગમશે અને સારા અક્ષર સૌને ગમે છે। જેમ આપણે ઘરેણાથી શરીર શોભે છે તેમ સુંદર અક્ષરોથી આપણું વ્યક્તિત્વ પણ શોભે છે। માટે સુંદર અક્ષરે હાથનું ઘરેણું છે। પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ મરોડમાં સામાન્ય ભેદવાળા શબ્દો લખો અને બંને શબ્દોના ઉપયોગથી વાક્ય બનાવો। પાન યાન આ બંને શબ્દો આપેલા છે, એનું વાક્ય બનાવવાનું છે કે અવકાશયાનમાંથી ઝાડના પાન કેવા દેખાતા હશે, આવું વાક્ય બનાવવાનું છે। તો સામાન્ય ભેદવાળા શબ્દો લેવાના છે। ઉદાહરણ તરીકે જોઈએ કે ચારવું ને મારવું, ઢોરને ચારતી વખતે મારવું જોઈએ નહીં। તો તમે આવા પ્રાસવાળા જે શબ્દો હોય એ શબ્દો લેવાના અને એ શબ્દોનું વાક્ય બનાવવાનું। એવી જ રીતે ચોર ને મોર, રાત્રે ચોરે ઘર પાછળ મોરનો ટહુકો સાંભળ્યો। તમે જાતે બાળ મિત્રો આવા પ્રાસવાળા શબ્દો લખવાના અને પછી તેનું વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે। હવે પેજ નંબર 59 પર પ્રશ્ન નંબર 8 જોઈએ। આ એકમમાં વપરાતા 5 અંગ્રેજી શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો। અંગ્રેજી શબ્દો કયા કયા વપરાયા છે તો નોટબુક, પેન્સિલ, ક્લાસ, બોલપેન, માર્ક્સ। આ 5 શબ્દો મેં લખ્યા છે, બીજા શબ્દો પણ તમે લખી શકો છો અને એના વિશે વાક્ય લખવાનું છે કે મને નોટબુકમાં લખવાથી સારા અક્ષર આવે છે। એવી રીતે વાક્ય બનાવી શકાય। હવે પેજ નંબર 60 પર જુઓ, પ્રશ્ન નંબર 9, નીચે લંબગોળમાં કેટલીક સાચી અને ખોટી જોડણી આપેલી છે, બંને ભેગા થઈ ગયા છે, તેને ઉદાહરણ મુજબ છૂટા પાડવાના છે। સાચી જોડણી કઈ ને ખોટી જોડણી કઈ, તો પેન્સિલ એ સાચી જોડણી છે, આ પેન્સિલ એ ખોટી જોડણી છે। તેવી જ રીતે તમે જુઓ કે હાર્દિક જે આ રાઇટ કરું તે સાચી જોડણી છે, જ્યારે આ હાર્દિકની ખોટી જોડણી છે। તેવી જ રીતે ખડીયો તો આ સાચી જોડણી છે, જ્યારે તેની આ ખોટી જોડણી છે। તેવી જ રીતે રિફિલ તો રિફિલ આ સાચી જોડણી છે, જ્યારે આ ખોટી જોડણી છે। તેવી જ રીતે કોશિશ, તમે જુઓ કે આ સાચી જોડણી છે, જ્યારે આ ખોટી જોડણી છે। શાંતિ તો શાંતિ આ સાચી જોડણી છે, આ ખોટી જોડણી છે। અધમુઓ, અધમુઓમાં બંને સાચી છે, એક સરખી દેખાય છે, તમે જુઓ। તો આવી રીતે જે જોડણી સાચી હોય તે જોડણી સાચી જોડણીમાં લખવાની અને જે જોડણી ખોટી હોય તે જોડણી ખોટી જોડણીમાં લખવાની છે। હવે બાળમિત્રો આપણે કલમ કદમ 15 જોઈએ। કદમ 15 61મું પેજ ખોલો, જેની અંદર પ્રશ્ન નંબર 1માં નીચે આપેલ ચિત્રને આધારે 5 વાક્યો લખવાના છે। ચિત્રને બરાબર નિહાળીએ અને પછી એના વિશે 5 વાક્યો લખવાના છે। પહેલાં તો ચિત્ર શાનું છે, તો ચિત્ર ગુજરાતના નકશાનું છે। ગુજરાત ભારતનું એક સમૃદ્ધ રાજ્ય છે, ગુજરાતમાં 33 જિલ્લા આવેલા છે, ગુજરાતમાં કચ્છનું નાનું રણ અને મોટું રણ પણ આવેલું છે,
ગુજરાતમાં મહાત્મા ગાંધી, વીર નર્મદ જેવા મહાપુરુષોનો જન્મ પણ થયો છે. અને તમે જાણ લખી શકો કે અત્યારે હાલ ભારતના વડાપ્રધાન જે છે તે પણ ગુજરાતના છે. તમે વાક્ય ચિત્રને આધારે આપણા ગુજરાત વિશે લખી શકો છો. હવે પેજ નંબર 62 પર જોઈએ. નીચેનું આપેલ કોષ્ટક વાંચો અને પ્રશ્નના જવાબ લખો. તમે જુઓ કે ઉપરનું કોષ્ટકને વાંચવાનું છે અને આ કોષ્ટકની અંદર એના નામ આપેલા છે અને એમાંથી આપણે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. કેવી રીતે? તો માતૃ હૃદય સાહસ કથાના લેખક કોણ છે? તો માતૃ હૃદય જે સાહસ કથા એનો કાવ્ય પ્રકાર છે એના લેખક છે કન્હૈયાલાલ રામાનુજ. તેવી રીતે કવિ ગિરધરની કૃતિનું નામ જણાવો. હવે કવિ ગિરધરની કઈ કૃતિ છે? તો ગિરધરની કઈ કૃતિ છે? તો રાવણનું મિથ્યાભિમાન. વિસામો વાર્તા સંગ્રહ લેખકનું નામ શું છે? તો વિસામો વાર્તા સંગ્રહ લેખકનું નામ છે ઉમાશંકર જોશી. કવિ ઉમાશંકર જોશીની કૃતિનું નામ જણાવો. કવિ ઉમાશંકર જોશી કઈ કૃતિઓ લખી હતી? તો તમે જુઓ કે અહીંયા પ્રાચીના છે, બીજી ઉમાશંકર જોશીની છે ગંગોત્રી અને ત્રીજી ઉમાશંકર જોશીની છે વિષામો. પેજ નંબર 63 પર જોઈએ કે સારા અક્ષર એકમનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સારા અક્ષર એકમનો સાહિત્ય પ્રકાર કયો છે? તો સંવાદ. તો આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, કવિએ ગુજરાતને મોગેરી શા માટે કહી છે? તો ભારતના બધા જ રાજ્યોમાં ગુજરાત રાજ્ય વિશેષ છે, તેથી કવિએ ગુજરાતને મોગેરી ગુજરાત કહી છે. ચરોતર પ્રદેશની શી વિશેષતા છે? તો ચરોતર પ્રદેશમાં થયેલા લીલાછમ ભાવેતરને જોઈ આંખો ઠરે છે, આ ચરોતર પ્રદેશની વિશેષતા છે. પ્રશ્ન નંબર 3, આ કાવ્યમાં કયા કયા પર્વતનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો આ કાવ્યમાં ગિરનાર, પાવાગઢ અને ઈડરિયાગઢ વગેરે પર્વતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 4, કાવ્યમાં વપરાયેલ ત્રાસયુક્ત શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યો લખો. તમે જુઓ કે કાવ્યમાં વપરાયો છે મૈયા અને હૈયા, આવા ત્રાસયુક્ત શબ્દો ઘણા બધા વપરાયા છે. તમારે જે લખવા હોય તેના વિશે લખી અને એનો વાક્યમાં ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન નંબર 5, નર્મદાની ગુજરાત ડોલી રે જીવવી કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. હવે આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવવાનો છે. તો નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી, તેમાં તેમણે પુરુષાર્થ કર્યો તે ઘણો બધો મોંઘો હતો, આથી એ વખતે ગુજરાતનું જીવન ડોલ એટલું હતું. એટલા માટે કહેવાય છે કે નર્મદના સમયમાં ગુજરાતની જીવન કપરું એટલે કે કપરી હતી. હવે પેજ નંબર 64 પર જઈએ. પ્રશ્ન નંબર 4, કાવ્યમાં જે જે સ્થળનો ઉપયોગ ઉલ્લેખ થયો છે તે સ્થળની વિશેષતાઓ જણાવો. અહીંયા પાવાગઢ છે તો પાવાગઢના ડુંગરે મહાકાળી બિરાજે છે. તેવી રીતે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. ઈડરિયાગઢ, તો ઈડરિયાગઢ પર પ્રાચીન કિલ્લો આવેલો છે. ચોરવાડ, તો ચોરવાડ ગુજરાતનું પ્રખ્યાત ફરવાલાયક સ્થળ છે. ચરોતર, તો ચરોતર વિસ્તારમાં ગુજરાતમાં તમાકુના ઉત્પાદન માટે ખૂબ જાણીતો છે. તો અલગ અલગ સ્થળનો ઉપયોગ એટલે કે શું વિશેષતા છે એના વિશે આપણે લખી શકીએ, પણ કાવ્યમાં વપરાય છે તે જ સ્થળો વિશે લખવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો. હવે તમે જુઓ કે અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે, તો સમંદર તો સમુદ્ર, શું થશે? સમુદ્ર. એવી જ રીતે નયન તો શું થશે? આંખ. તેવી જ રીતે સ્નેહ તો શું થશે? હેત. તેવી જ રીતે હૈયું તો શું થશે? હૃદય. અને અઘરી તો શું થશે? કપરી. તો આવી રીતે આપણે શબ્દોનો ઉપયોગ કરીને જોડ બનાવવાની છે. હવે તમે જુઓ કે પેજ નંબર 65 પર પ્રશ્ન નંબર 5, બ ઉપર કૌંસમાં આપેલા શબ્દોનો શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે. આ જ શબ્દોને તમારે લેવાના છે અને આ જ શબ્દોને તમારે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં શું આવશે?
અઘરી, પછી આવશે આંખ, પછી આવશે કપરી, પછી આવશે જળ, નયન, નીર, સ્નેહ, સમંદર, સમુદ્ર અને હૃદય. તો આવી રીતે તમારે શબ્દકોશના ક્રમમાં અહીંયા ગોઠવીને લખવાના છે. તો બાળ મિત્રો, આજે તમને કદમની અંદર સમજ આપી જેના વિશે તમે ઘરે પોતાનું કાર્ય સારી રીતે કરી શકશો.